કેમ છો મજામાં ને વિદ્યાર્થી મિત્રો આપણે ગયા વિડીયોની અંદર યુનિટ ટુ ટુ મો છ ની અંદર એક્ટિવિટી એકથી બે સુધીનો અભ્યાસ કર્યો હતો હવે આજના વિડીયોમાં આપણે એક્ટિવિટી ત્રણ આઈ ચેક ઇટ તેનો અભ્યાસ કરવાનો છે સૌથી પહેલાં તો આઈ ચેકડ ઇટનો અર્થ સમજી લઈએ આઈ એટલે મેં ચેકડ એટલે ચકાસ્યું અને ઈટ એટલે તે મેં તે ચકાસ્યું આ સ્ટોરી બે મિત્રોની છે એક છે હાથી અને બીજું ઉંદર આ બંને મિત્રો છે અને બંને મિત્રોને તરવું ખૂબ જ ગમે છે તો આપણે આ સ્ટોરીની શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો તો હું રીડ કરીશ તમે સ્ટોરીમાં ધ્યાન રાખજો સૌથી પહેલી લાઈન વન્સ ધેર વોઝ એન એલિફન્ટ એક હાથી હતો પીપલ કોલ્ડ હિમ મોટું પીપલનો અર્થ થાય છે લોકો કોલ્ડ એટલે કહેતા હિમ એટલે તેને અને મોટું એટલે મોટું લોકો તેને મોટું કહેતા હી હેડ અ ફ્રેન્ડ અહીંયા હેડ જે આપ્યું છે એ હેવનો ભૂતકાળનો રૂપ છે એટલે તેને એક મિત્ર હતો હી વોઝ રેટ તે ઉંદર હતો હિઝ નેમ વોઝ છોટું તેનું નામ છોટું હતું બોથ છોટું એન્ડ મોટું લવડ સ્વિમિંગ બોથ એટલે બંને છોટું અને મોટું બંનેને તરવું ગમતું હતું વન ડે મોટું વોકડ ટુ રી ધ રિવર એક દિવસ મોટું નદીએ ગયો હી એન્ટર ધ વોટર તે પાણીમાં પ્રવેશ્યો હી એન્જોયડ સ્વિમિંગ ફોર લોંગ ટાઈમ એન્જોયડ એટલે આનંદ માણવો સ્વિમિંગ એટલે તરવાનો અને લોંગ ટાઈમ એટલે લાંબો સમય તેણે લાંબા સમય સુધી તરવાનો આનંદ માણ્યો હતો દેન છોટુ ઓલ્સો એરાઈવેટ દહેર ધેન એટલે પછી ઓલસો એટલે પણ અરાઈવ એટલે આવી પહોંચવું ધેર એટલે ત્યાં પછી છોટું પણ ત્યાં આવી પહોંચ્યું હિલુકડ એટ મોટું લુકડ એટલે જોવું એટ મોટું ની મોટુંની સામે તેણે મોટુંની સામે જોયું એન્ડ સાઉટેડ સાઉટેડ એટલે બૂમ પાડવી અને તેણે બૂમ પાડી મોટું આઉટ ફોર અ મિનિટ ઓ મિનિટ એટલે એક મિનિટ માટે મોટું એક મિનિટ માટે બહાર આવો મોટું આન્સર એડ મોટું એ જવાબ આપ્યો ડોન્ટ ડિસ્ટર્બ મી મને ખલેલ પહોંચાડ પહોંચાડીશ નહીં આઈ વિલ નોટ કમ આઉટ હું બહાર આવીશ નહીં લેટ મી સ્વિમ મી એટલે મને એને સ્વિમ એટલે તરવા દે મને તરવા દે છોટું સાઉટ અગેન અગેન એટલે ફરીથી છોટુએ ફરીથી બૂમ પાડી આઉટ સૂન આઈ સે હું કહું છું જલ્દીથી બહાર આવ સૂન એટલે તરત જ મોટું શેડ મોટુંએ કહ્યું નો આઈ વોન્ટ ના હું આવીશ નહીં વિલ નોટનું ટૂંકું રૂપ છે વોન્ટ છોટુ ધેન સાઉટેડ એન્ડ સાઉટેડ છોટુએ એ ઘણી બૂમો પાડી મોટું વોશ એંગ્રી મોટું ગુસ્સે થયો એ જમ્પડા આઉટ તે કૂદીને બહાર આવ્યો ઓકે બરાબર છે આઈ એમ હિયર નાવ હું અહીં છું ટેલ મી મને કે ટેલ એટલે કહેવું મી એટલે મને વોટ્સ યોર પ્રોબ્લમ પ્રોબ્લમ એટલે સમસ્યા તારી શું સમસ્યા છે છોટું લૂકડાઈટ મોટું એન્ડ સેડ છોટું એ મોટુંની સામે જોયું અને કહ્યું ઇટ્સ ઓકે બરાબર છે યુ કેન ગો બેક નાવ યુ એટલે તું કેન એટલે શકવું ગો એટલે જવું બેકનો અર્થ થાય છે પાછ નાવ એટલે હવે હવે તું પાછો જઈ શકે છે આઈ એમ સેટિસ્ફાઈડ સૌથી પહેલાં સેટિસ્ફાઈડનો અર્થ થાય છે સંતોષ મને સંતોષ થયો છે ગો એન્ડ સ્વિમ જા અને તર જો વિદ્યાર્થી મિત્રો આ એ ચિત્ર છે જેમાં મોટું નદીની અંદર તરી રહ્યો છે અને બહારથી છોટું એટલે કે ઉંદર તેને બોલાવી રહ્યો છે મોટું વોશ વેરી એંગ્રી મોટો ખૂબ ગુસ્સે થયો સેટિસ્ફાઈડ સંતોષ થયો છે એ આસ્કળ તેણે કહ્યું છોટું રિપ્લાયડ છોટું એ કહ્યું યસ આઈ એમ હા મને સંતોષ થયો છે યુ આર નોટ વેરિંગ માય સ્વિમ શૂટ તે મારો સ્વિમ શૂટ પહેર્યો નથી આઈ જસ્ટ ચેક ઇટ મેં સહેજ ચકાસી લીધું જો વિદ્યાર્થી મિત્રો હવે આ નીચેના વિધાનો ખરા હોય તો ટ્રુ અને ખોટા હોય તો ફોલ્સ લખવાનું રહેશે તો આપણે આ જે સ્ટોરીનો અભ્યાસ કર્યો છોટું અને મોટું એના ઉપરથી આપણે આ વિધાનો ટ્રુ કે ફોલ્સમાં લખવાનું રહેશે તો પહેલું છે મોટું અ રેટ મોટું એક ઉંદર હતો તો ખોટી વાત છે એટલે કે ફોલ્સ આવશે પહેલાંમાં જે આ તમારા નોટમાં લખવાનું રહેશે મોટું એન્જોયડ સ્વિમિંગ તો ટ્રુ મોટું એ તરવાનો આનંદ માણે છોટું જંપણ આઉટ ઓફ વોટર તો ફોલ્સ છોટું પાણીની પાણીમાંથી કુદીને બહાર આવ્યો એક ખોટી વાત છે છોટું નહોતો આવ્યો પણ મોટું આવ્યું મોટું સાઉટેડ એન્ડ સાઉટેડ તો ફોલ્સ મોટું નહીં પણ છોટું પાંચમું છોટું વોઝ સેટિસફાઈડ છોટું નહીં સંતોષ થયો હતો તો પાંચમોમાં ટ્રુ આવશે છઠ્ઠું મોટું ચેકડ છોટું સ્વિમસૂટ મોટું એ છોટું સ્વિમસૂટ ચકાસ્યું તો ફોલ્સ મોટું નહીં પણ છોટું એ ચકાસ્યું મોટુંનું અને સાતમું મોટું વોસ સ્વિમિંગ ઇન પોન્ટ પહેલાં તો સૌથી પહેલાં પોઈન્ટનો અર્થ સમજી લઈએ પોન્ડ એટલે તળાવ બરાબર તો મોટું એ તળાવની અંદર તરવાનો આનંદ માણ્યો હતો અથવા તો તળાવમાં તરી રહ્યો હતો તો ફોલ્સ તળાવમાં નહીં પણ રિવરમાં તરી રહ્યો હતો તો હવે આના પછી જે આપ્યું છે નીચેના વાક્યો કોણ બોલે છે બરાબર એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર Joano Reese.